વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ બારફળિયા ગામના પરિવારના ઘરને ભારે વાવાઝોડાના તથા વરસાદને કારણે નુકસાન પહોંચ્યું હતું, જેને લઈને તલાટી કમ મંત્રી તથા સરપંચ સહિતની ટીમ ઘટના સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું. તેમજ થયેલ નુકસાનની નોંધ લીધી હતી અને આ બાબતે પરિવારને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મારું નામ રક્ષાબેન કનુભાઈ તડવી, લીમડી બારફળિયાના રહેવાસી છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં મારું ગામ આવેલું છે અને ગઈકાલે વાવાઝોડા તરીકે થયું છે. એમાં સાંજના 5 વાગ્યાના સમયમાં મારું ઘર ધરાસર પડ્યું છે. એમાં જાનહાનિ કોઈને થઈ નથી. અમે બધા સહી સલામત બહાર નીકળી આવ્યા હતા, પણ જે તિજોરી છે વગેરે વગેરે ખાવાનું પીવાનું સામાન જે હતું એ બધું નુકસાન થયું છે. અને અત્યારે મારી મુલાકાતમાં તલાટી સાહેબ પણ આવ્યા છે, રેવન્યુ તલાટી સાહેબ પણ આવ્યા છે અને ગામના લીમડી પંચાયતના સરપંચ અશોકભાઈ તડવી પણ આવ્યા છે મારી મુલાકાતે. અને ગામ લોકોએ બધાએ મને સપોર્ટ કર્યો છે, બહેનોએ પણ કર્યો છે, નાના બાળકો સુધી મને સપોર્ટ કર્યો છે અને મારું સામાન બધું બહાર સહી સલામત કાઢ્યું છે. અને અંદર હતા એના પપ્પા અને મારા સસરા બે, એમને પણ મેં બહાર સહી સલામત કાઢી લીધા છે, એટલે જાનહાનિ કોઈને થઈ નથી. અને જે સરકારે અમારા પાસે જમીન હતી એ પણ લઈ લીધી છે અને હવે મારી જોડે જમીન નથી. હવે આ ઘર હું બનાવું તો ક્યાં બનાવું? પાછળ જંગલનું કોતરાનું પાણી આવે છે, આગળ પણ જંગલનું પાણી આવી જાય છે. અત્યારે મારા પાસે જમીન, હું સરકાર પાસે એ જ વિનંતી કરું છું કે મને ઘર બનાવવા માટે જમીન આપો અને મને સહાય આપો, એ મારી વિનંતી છે. એ જ હું જણાવું છું બધાને અને મારી મુલાકાતે બધા જ આવ્યા છે. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. મુજે લીમડી ગ્રામ પંચાયતના બારફળિયા ખાતે એક મકાન પડી ગયું છે વાવાઝોડાના કારણે. દક્ષાબેન કનુભાઈ તડવીનું તેમને ગામજનોએ ખૂબ જ હેલ્પ કરી, પરંતુ તેમને મકાન બાંધવા બીજે કોઈ જગ્યા નથી. એમની એવી પરિસ્થિતિ છે ખરાબ કે બાજુમાં કોતર હોવાના કારણે પાણી ત્યાં ઘૂસી આવે છે, પરંતુ આ મકાન જે પડી ગયેલું છે તેનો પૂરેપૂરો તેમને લાભ મળે એવી અમે ઉચ્ચ કક્ષાએ અમારા તરફથી પૂરેપૂરી રજૂઆત કરીશું.